સાથે વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં અખંડ ફાર્મ હાઉસમાં દારૂ મહેફિલનો કેસ સામે આવ્યો છે. 8 વર્ષ બાદ તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો, તો તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. આરોપીઓ સામે ચાલતો હતો આ કેસ, કોર્ટમાં કેસ ચાલતો હતો. અખંડ ફાર્મમાં 2016 પ્રીવેડિંગ ફંક્શન યોજાયું હતું અને જેમાં જાણીતા ઉદ્યોગપતિના પોત્રીના ફંક્શનમાં પ્રીવેડિંગ યોજવામાં આવ્યું હતું. ફંક્શનમાં આજે દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળી હતી પોલીસે, અને જે બાદ પોલીસે દરોડા પાડ્યા હતા. તેમાં પોલીસે પાર્ટીમાં દરોડા પાડી 129 લોકો પર કેસ કર્યો હતો. આ સાથે જ પોલીસે ₹18 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી, અને જેમાં પુરાવાના અભાવે આરોપીઓને નિર્દોષ છોડ્યા છે. તો જાણીતા ઉદ્યોગપતિના પોત્રીના ફંક્શન યોજાયું હતું અને ત્યારે આ ઘટના બની હતી. પોલીસને બાતમી મળી હતી અને જે બાદ પોલીસે રેડ કરી અને 129 લોકો સામે કેસ પણ દાખલ કર્યો. તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, વડોદરાની આ ઘટના સામે આવી છે, આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, પુરાવાના અભાવના કારણે, શું માહિતી? જી સ્મિતા, બહુ ચર્ચિત અખંડ ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલનો કેસ થયો હતો. તમામ આરોપીઓ સામેનો કેસ કોર્ટમાં ચાલી જતા 8 વર્ષે તમામને નિર્દોષ છુટકારો થયો છે. વડોદરા નજીક અંપાડ ખાતે અખંડ ફાર્મમાં ડિસેમ્બર 2016 જાણીતા ઉદ્યોગપતિના પૌત્રીના પ્રીવેડિંગ ફંક્શનમાં દારૂની પાર્ટી યોજાઈ હતી અને પોલીસે પાર્ટીમાં દરોડો પાડી ઉદ્યોગપતિ, વિદેશીઓ, પૂર્વ ક્રિકેટરો, મહિલાઓ સહિત 129 લોકો પર દારૂની મહેફિલનો કેસ થયો હતો. મહત્વની બાબત એ છે કે સયાજી હોસ્પિટલમાં 143 લોકોના બ્લડ સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા અને પોલીસે 129 લોકોના દારૂનો કેસ કર્યો હતો. પોલીસે દરોડા દરમિયાન વૈભવી કારો મળી ₹18 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો હતો. પુરાવાના અભાવે ઉદ્યોગપતિ, વેપારીઓ, વિદેશીઓ, પૂર્વ ક્રિકેટરો, સિનિયર સિટીઝન સહિત મહિલાઓનો નિર્દોષ છુટકારો થયો છે. ત્યારે આજે સંસ્કારી નગરીમાં એક જ ચર્ચા છે કે પોલીસે સંસ્કારી નગરના સંસ્કારો લજવાતા સાચવી લીધા છે. એટલે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉભા થયા છે કે આ એ જ લોકો હતા કે જ્યાં આગળ દારૂની બોટલો મળી, એ કેસ પણ નથી તો પુરવાર કરી શકી પોલીસ. એટલે પોલીસે જ આ લોકોના જે ચરિત્ર હતું તેને સાચવવા માટે લૂલો કેસ બનાવ્યો તેવું શહેરમાં ચર્ચા છે. અને ચર્ચા એ છે મહત્વની કે આટલી બધી દારૂની બોટલો હતી તો દારૂનો વેપલો કરવાનો પણ કેસ નથી કર્યો. એટલે પોલીસે જ પૈસાદારના સરને પહોંચી અને એમને સુરક્ષિત નિર્દોષ છુટકારો થાય તેવી FIR દર્જ કરી તેવી શહેરમાં ચર્ચા છે. અને શહેરમાં ચર્ચા એ છે કે શું હવે સરકાર ઉપલી કોર્ટમાં કેસને પડકારશે, તો સંસ્કારી નગરજનોને એમાં પણ શક પેદા થયો છે કે હવે સરકાર આ માલે તુજારોની છે અને માલે તુજારોને ઘૂંટણી પડે છે. દારૂ પીધેલો કોઈ જો મધ્યમ વર્ગનો હોય તો તેની સામે પાસા પણ કરી દે છે, પરંતુ આટલી મોટી પાર્ટી, વિદેશી બોટલો, છતાં પણ સંસ્કારી નગરીમાં જે સંસ્કારો લજવ્યા હતા એ લોકોને કોર્ટ તરફથી પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા છે, ત્યારે પોલીસની કામગીરી પર શંકા ઉપજી છે. જી સ્મિતા. જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર.